We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. नमस्कार मित्रों, हूँ छु अनिल परमार। आज आपणे आ लेक्चर नी अंदर जोईए तो के आपणे लास्ट लेक्चर में जो डिफरेंशियल इक्वेशन केवी रीते मळे, हवे आपणे जोईए तो डिफरेंशियल इक्वेशन नी ओर्डर अने डिग्री शू होई सके। डिफरेंशियल इक्वेशन नी ओर्डर अने डिग्री, तो ओर्डर अने डिग्री शू छे? तो के डिफरेंशियल इक्वेशन कोई पण होय तो एनू केटली वखत डिफरेंशिएशन थयेलू छे, मेक्सिमम डिफरेंशिएशन केटली वखत थयेलू छे ए जोवानुं आपणे। पछी बीजुं शुं जोवानुं? तो जेनुं मेक्सिमम डिफरेंशिएशन, फॉर एक्जाम्पल मारी पासे अहींया छे इक्वेशन डी टू वाय बाय डी एक्स टू प्लस डी थ्री वाय बाय डी एक्स थ्री एनो क्यूब, सॉरी आनी पावर 4 आनी पावर 2 प्लस y इक्वल टू 0 आवो छे। तो आमा आपणे चेक शुं करवानुं के y नो डिफरेंशिएशन आ इक्वेशन नी अंदर मैक्सिमम केटली वखत થયેલું છે? તો કે અહીંયા તમે જુઓ તો મેક્સિમમ કેટલી વખત થયેલું છે? 2 ટાઈમ્સ। અહીંયા તમે જુઓ તો મેક્સિમમ કેટલી વખત થયેલું છે? તો 3 ટાઈમ્સ। તો આ જે છે 3 છે ઈ ઓર્ડર છે, મેક્સિમમ y નું ડિફરન્શિએશન એટલે કે 3 છે ઈ ઓર્ડર છે। તો કે હવે જે ઓર્ડર વાળું ટર્મ છે એટલે કે આ ટર્મ ની વાત છે, ઓર્ડર વાળું જે ટર્મ છે એ નો પાવર એટલે કે 2 છે એ ડિગ્રી થશે, 2 છે એ ડિગ્રી થશે। હવે પ્રશ્ન શું છે? ભૂલ એની કરવાની કે અહીંયા પાવર 4 છે તો ડિગ્રી 4 થશે, એવું છે નહીં। મેક્સિમમ ડિફરન્શિએશન વાળું જે ટર્મ છે એની પાવર, તો મેક્સિમમ ડિફરન્શિએશન વાળું ટર્મ આ છે, એની પાવર 2 છે એ ડિગ્રી થશે। હવે આપણા પાસે બે એક સરસ મજાની નોંધ છે, એ નોંધ જોઈએ। તો નોંધ કંઈક આવી છે કે ડિગ્રી એન્ડ ઓર્ડર એટલે કે નોટ કંઈક આવી છે, પેલું ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન આર ઓલવેઝ પોઝિટિવ, ઓર્ડર એન્ડ ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન આર ઓલવેઝ પોઝિટિવ, અને વળી પાછી ઇન્ટીજર પણ હોવી જોઈએ, વળી પાછી શું હોવી જોઈએ? ઇન્ટીજર પણ હોવી જોઈએ। હવે આપણે આગળ વાત કરીએ તો બીજું નોટ કંઈક આવી છે કે જો ટર્મ્સ કન્ટેન ધ ટર્મ્સ કન્ટેન વોટ કન્ટેન તો કે લોગ ડિવાઈડ બાય ડીએક્સ એટલે કે લોગ ના એંગલ માં ડિફરન્શિએશન, પછી એ રેસ ટુ ડિવાઈડ બાય ડીએક્સ એટલે કે કોઈની પાવર ડિવાઈડ બાય ડીએક્સ, અને સાઇન ડી થ્રી વાય બાય ડીએક્સ થ્રી।
एक्सेट्रा वाली टर्म हो देन द डिग्री ऑफ डिफरेंशियल इक्वेशन द डिग्री ऑफ डिफरेंशियल इक्वेशन इज नॉट डिफाइंड એટલે કે કોઈના એંગલમાં ડિફરન્સેશન હોય, કોઈના એંગલમાં ડિફરન્સેશન હોય કે કોઈની પાવરમાં ડિફરન્સેશન હોય, આ બંને કેસમાં ડિફરન્શિયલ ઇક્વેશન ની ડિગ્રી મળશે નહીં. આ પણ એક પ્રકારનો એંગલ જ છે. બીજું કે જો તમને ઓર્ડર દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળશે, ઓર્ડર દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળશે, પણ ડિગ્રી દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની મળે એવું જરૂરી નથી. એટલે ક્યારેક જો એમસીક્યુ માં આપેલું હોય કે ઓર્ડર નોટ ડિફાઇન્ડ, તો એ તો ઓપ્શન આપણે નીકળી જ ગયો. ઓર્ડર નોટ ડિફાઇન્ડ એ ઓપ્શન આપણે નીકળી જ ગયો, એટલે એ નહીં વિચારવાનું. ડિગ્રી નોટ ડિફાઇન્ડ હોઈ શકે. હવે આપણે આગળ વાત કરીએ તો દરેક ડિફરન્શિયલ ઇક્વેશન ની ઓર્ડર પોઝિટિવ અને વળી પાછી ઇન્ટીજર. ડિગ્રી જો મળે તો પોઝિટિવ જ હશે અને ઇન્ટીજર હશે. ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા 1, 2, 3, 4, 5, 6 અપ ટુ 100 ઓન સુધી. તો આપણે એક્ઝામ્પલ્સ જોઈએ 3-4 અને આ મેથડ્સ બધી જોતા જઈએ, આગળ વધતા જઈએ. ડિગ્રી અને ઓર્ડર, તો મિત્રો આપણે અહીંયા જોઈએ ઓર્ડર અને ડિગ્રી ઓફ ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. ઓર્ડર એટલે શું? તો કે કોઈ પણ ઇક્વેશન ની અંદર મેક્સિમમ ડિફરન્શિયેશન જોવાનું. તો કે ઓર્ડર આપણને મળી જશે, આની ઓર્ડર આપણે મેળવીએ ઓર્ડર અને ડિગ્રી. ઓર્ડર એટલે શું? તો કે મેક્સિમમ ડિફરન્શિયેશન. તો અહીંયા વાય નું એક વખત ડિફરન્શિયેશન છે, અહીંયા વાય નું બે વખત ડિફરન્શિયેશન છે. તો કેટલી વખત ડિફરન્શિયેશન થયું? મેક્સિમમ બે વખત. પછી અહીંયા ઓર્ડર જોઈએ, અહીંયા ઓર્ડર જોઈએ તો વાય નું 3 વખત ડિફરન્શિયેશન, વાય નું 1 વખત ડિફરન્શિયેશન. તો ઓર્ડર 3 વખત ડિફરન્શિયેશન. અહીંયા ઓર્ડર જોઈએ, તો અહીંયા વાય નું 1 વખત ડિફરન્શિયેશન, અહીંયા વાય નું 4 વખત ડિફરન્શિયેશન, એટલે 4 ઓર્ડર. આ બધું પછી આપણે આગળ જઈએ તો જે મેક્સિમમ ઓર્ડર વાળું ટર્મ છે એની પાવર. તો અહીંયા 2 છે, મેક્સિમમ ઓર્ડર વાળું ટર્મ છે એની પાવર શું છે? 1. તો a ની ડિગ્રી થશે. અહીંયા 3 છે, 3 વાળી ટર્મ ની પાવર શું છે? તો કે 2. તો એની ડિગ્રી 2 થશે. અહીંયા 4 છે, 4 વાળી ટર્મ ની પાવર શું થશે? તો કે 9. તો એની ડિગ્રી 9 થશે. ભૂલ નથી કરવાની કે અહીંયા મેક્સિમમ પાવર 9 છે તો ડિગ્રી 9 થાય, એવું છે નહીં. મેક્સિમમ ઓર્ડર વાળી ટર્મ ની ડિગ્રી ઓ પાવર. રેડી? તો આ આપણે બેઝિક એક્ઝામ્પલ છે. હું તમને ક્લિયર કરી દઉં કે આ એક્ઝામ્પલ્સ જે છે, આ બધી મેથડ્સ જે છે, આ એક ખાસ કરીને આ વિડિયો લેક્ચરમાં, તો આ મેથડમાંથી મિનિમમ 3 એમસીક્યુ પૂછાશે. જો 70 માર્ક્સના એમસીક્યુની ટેસ્ટ હશે તો, એટલે આ મેથડમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે આ ચેપ્ટરમાં બાકી બધી લાંબી મેથડ છે. આ મેથડ એક જ સરળ છે કે 10 એમસીક્યુ કાઢવા તો 3 આમાંથી કાઢવા પડે. રેડી? તો આના ઉપર ફોકસ તમે કરજો. તો આપણે જોઈએ એક્ઝામ્પલ નંબર 4 એન્ડ. તો મિત્રો આમાં જોઈએ આપણે તો વાય ની મેક્સિમમ પાવર 4 છે, એટલે કે ઓર્ડર શું થશે? 4. વાય ની મેક્સિમમ પાવર 1 છે, અહીંયા વાય ની મેક્સિમમ પાવર 2 છે, અહીંયા વાય ની મેક્સિમમ પાવર 2 છે, એટલે ઓર્ડર દરેક ની મળી ગઈ. પણ ડિગ્રી ની વાત કરીએ તો ડિગ્રીમાં અહીંયા જો સાઈન નો એંગલ છે, સાઈન નો એંગલ છે, તો એંગલમાં ડિફરન્શિયેશન આપેલું હોય તો નોટ ડિફાઇન્ડ, નોટ ડિફાઇન્ડ. અહીંયા પાવરમાં ડિફરન્શિયેશન આપેલું હોય તો પણ નોટ ડિફાઇન્ડ. અહીંયા લોગ ના એંગલમાં છે તો પણ નોટ ડિફાઇન્ડ. અહીંયા સાઈન ના એંગલમાં છે તો પણ નોટ ડિફાઇન્ડ. પણ આ બધા સાચા છે? તો કે આ 3 માં હું નથી જતો, આમાં વાત કરીએ. તો આમાં હું એક કામ કરું, સાઈન ને પેલી સાઈડ લઈ જાઉં તો ટર્મ કેવું વધશે? આવું વધશે d2y
by dx2 equal to sine inverse pi. હવે તમે જો એંગલ માં તો છે નહીં ડિફરન્શિએશન, એંગલ માં ડિફરન્શિએશન નથી તો આ ડિફરન્શિયલ ઇક્વેશન નું સિમ્પ્લિફિકેશન કરતા આવું થાય છે, અને સિમ્પ્લિફિકેશન કરતા એવું થાય છે એટલે કે એની પાવર ઓર્ડર વાળા ટર્મ ની પાવર એક છે એટલે કે એનું ડિગ્રી થશે એક. એટલે આ રીતે તમારે સિમ્પ્લિફિકેશન પણ આપવું જરૂરી છે. હવે લાસ્ટ એક્ઝામ્પલ નંબર 8 જોઈ અને આપણે આ ટોપિક ને પૂર્ણ વિરામ આપીએ. તો એક્ઝામ્પલ નંબર 8, એક્ઝામ્પલ નંબર 8, તો આ 8 ઉપરથી આપણને એટલું તો ફિક્સ છે કે ઓર્ડર છે એ y નું મેક્સિમમ ડિફરન્શિએશન 2 છે, પણ ડિગ્રી પ્રશ્ન શું છે? ડિગ્રી. તો ડિફરન્શિયલ ઇક્વેશન માં કોઈ પણ ટર્મ છે ને એની પાવર ઇન્ટીજર જ હશે. ડિફરન્શિયલ ઇક્વેશન માં કોઈ પણ ટર્મ ની પાવર ઇન્ટીજર જ હશે, અહીંયા તો નથી. તો પ્રશ્ન શું આવીને ઉભો રહે? ડિગ્રી શું છે? ડિગ્રી શું છે? અહીંયા તો જો તમે આની પાવર તમે જોશો તો આનું સાદુરૂપ આપું તો કઈક આવું થશે, ડી ટુ વાય બાય ડીએક્સ ટુ ઇક્વલ ટુ વન પ્લસ ડીવાય બાય ડીએક્સ એનો સ્ક્વેર રેસ ટુ વન બાય થ્રી, આવું થશે. તો અહીંયા પાવર તો તમને ઇન્ટીજર મળતી નથી, તો આનું ડિગ્રી શું થશે? તો કઈ વાંધો નહીં, આનું સાદુરૂપ આપો. અહીંયા બે ની બાજુમાં હું પાવર 3 લઈ લઉં એટલે કે ક્યુબ કરી નાખું બે ટર્મને, એટલે કે આવું થશે, ડી ટુ વાય બાય ડીએક્સ ટુ અને ક્યુબ કરી નાખું. પછી આ ટર્મ નો ક્યુબ કરું તો શું થઈ જાય? ક્યુબ રૂટ નીકળી જાય, એટલે કે ડીવાય બાય ડીએક્સ હોલ સ્ક્વેર. હવે આપણે તમે જુઓ તો પાવર બધી કેવી છે? ઇન્ટીજર છે. પાવર બધી ઇન્ટીજર છે તો આની ડિગ્રી હવે ક્વેશ્ચન માર્ક નથી. હવે શું છે? તો કે મેક્સિમમ ઓર્ડર કઈ છે? 2 છે. એની પાવર શું છે? 3 છે. તો આવી રીતે સિમ્પ્લિફિકેશન આપવું પણ જરૂરી છે, કારણ કે તમે વિચારો 70 માર્ક્સ ના એમસીક્યુ માંથી જો તમને 3 એમસીક્યુ ઓર્ડર અને ડિગ્રી એટલે કે આ જે 8 એક્ઝામ્પલ કરેલા છે એની 12 ક્યાંય જશે નહીં. હા, બની શકે ઇક્વેશન બદલી શકે પણ સાદુરૂપ સિમ્પ્લિફિકેશન ની મેથડ ક્યારેય બદલાય નહીં. તો આની તમારે પ્રેક્ટિસ કરવી જ પડે. 3-4 માર્ક્સ તમારા હાથમાં છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું હોય અને એનું સોલ્યુશન મેળવવાનું. અત્યારે આપણે શું જોયું હતું? કોઈ ઇક્વેશન આપેલું હોય એનું ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એની રિવર્સ પ્રોસેસ જોવાની છે. ત્યાં સુધીમાં તમે આની પ્રેક્ટિસ કરી લેશો એવી જ આશા. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અસ્તુ.